વલસાડ ગુંડલા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 3 સવારોને ઈજા. કારના આગળના ભાગનો ભૂક્કો જ્યારે અકસ્માતમાં હાઈવે પર ટ્રાફિક સર્જાયો. વલસાડના ગુંડલાવ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મોડી રાત્રે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે કાર નંબર MH04GZ2030ને ટક્કર મારતા અકસ્માતમાં 3 સવારોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિકો દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ઈજા પામેલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ક્રેનને બોલાવી કારને હટાવવામાં આવી હતી. જોકે અકસ્માતને પગલે રાત્રિના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જ્યા હતા. પોલીસે વાહનો હટાવવાની કામગીરી હાથ ધરી ટ્રાફિકને હળવો કર્યો હતો. અકસ્માતમાં કારના આગળના ભાગનો ભૂક્કો બોલાઈ ગયો હતો. ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ હવે દીવમાં પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ વરસ્યો. દીવ પંથકમાં આજ રોજ સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. છેલ્લા ઘણા દિવસોથી દીવ નજીક આવેલ ગુજરાત તથા સૌરાષ્ટ્ર અનેક વિસ્તારોમાં માવઠું તથા બરફના કરા પડ્યા હતા. પરંતુ દીવમાં આજે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ ઋતુમાં પ્રથમ કમોસમી વરસાદ વરસ્યો છે. દીવ ખાતે ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકતા વાતાવરણ આહલાદક બન્યું હતું. વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદી માવઠાને લઈ દીવ પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. કપરાડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ₹50.08 કરોડનું પુરાણવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું. બેઠકમાં વિવિધ યોજના, રસ્તા, પાણી, સરકારી દવાખાનાની સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરાઈ. કપરાડા તાલુકા પંચાયતનું સામાન્ય સભામાં 2022-23નું સુધારેલ તથા 2023-24નું ₹50.08 કરોડનું પુરાંઠવાળું બજેટ સર્વાનુમતે મંજૂર થયું હતું. સોમવારે પ્રમુખ મોહન ઘરેલના અધ્યક્ષતા હેઠળ સામાન્ય સભા મળી હતી, જેમાં સર્વાનુમતે ₹50.08,57,732 કરોડનું બજેટ મંજૂર થયું હતું. સભામાં તાલુકા પંચાયત સભ્ય, શિક્ષણ, આરોગ્ય, તાલુકા પંચાયત સંચાલિત જામ ગાભણ આશ્રમ શાળામાં શિક્ષકોની ઘટ, સરકારની વિકાસશીલ યોજનાઓને ગ્રાન્ટ મુદ્દે રજૂઆતો કરી હતી. વિપક્ષના નેતા ઈશ્વરભાઈ તુમડાએ વિકાસના કરાતા કામોની માહિતી તેમને અપાતી ન હોવાને સરકારી દવાખાનાઓમાં તબીબી સુવિધાઓની ઘટનો મુદ્દો ઉઠાવ્યો હતો. તાલુકા વિકાસ અધિકારી SJ ગાયકવાડે તાલુકામાં વિકાસના કામો સભ્યોના સહકારની સરાહના કરી હતી. તેમણે ઉમેર્યું કે તાલુકામાં શ્રમિકો માટે અત્યાર સુધી 22,000 ઈ શ્રમ કાર્ડ બન્યા હોવાનું જણાવ્યું હતું. તાલુકામાં રમતો, જીમ સહિત વિવિધ હેતુઓ માટે પ્રાથમિક તબક્કે 10 ગામોમાં મેદાન બનશે, જે માટે ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. વાડી પંચાયત સભ્ય સીતારામભાઈએ માંડવા મુખ્ય રસ્તાથી એકલેરા થઈ ઘાનવેરિયા અસલકાટી જતા 6 કિલોમીટરના માર્ગ ઉપર ખાડાઓને લઈ જીવલેણ અકસ્માતો થયા હોય જે ખાડાઓ પૂરવા માંગ કરી હતી. તેમજ કુંજાલી પટેલે સભાની જાણકારી અપાઈ ન હોવાનો અને અંબેઠી ખાતે મોડેલ સ્કૂલમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા અને સભ્ય વિજયભાઈ રોહિતે અંબેઠી ખાતે આંગણવાડીનો પડતર મુદ્દો અને સભાની જાણકારી ન આપતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.